રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે ભારે પવન અને કમોસમી વરસાદને કારણે રવિ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ધોરાજી પંથકમાં માવઠાને કારણે ઘઉંના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું ખેડૂતોનું કહેવું છે કે ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિને કારણે કપાસ અને મગફળીનો તૈયાર પાક ધોવાઈ ગયો છે બાદમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ ચણા જીરું ધાણા ઘઉં ડુંગળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ પાક તૈયાર થઈ ગયો અને લડવાના સમયે જ ભારે પવન ફૂંકાવાને કારણે પાક ઢળી પડ્યો અને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો જેથી ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર આપવાની માંગ કરી છે તમે જુઓ તો ઓછામાં ઓછી પાંચ હજારની નુકસાની છે આવક આવક તો માંડી વરવાની છે કારણ કે આમાં ખેડૂતને કાંઈ વાહે લઈ લેવાનું નથી તમે જોઈ શકો છો કે આ કેવો ડરી ગયો પાક આમાં કાંઈ વધે એમ નથી અમે જાત મહેનત કરી છે એટલે મજૂરી વધે બાકી આમાં જો મજૂર કેન કરો તો હમા તૂટે એવું છે અને હિસાબ કરો તો તમારી વાંક મારી વાંક કઈ વધતું નથી ખેડૂતને બહુ નુકસાન થાય એમાં આ માવઠું પડ્યું અને કોક છાટા ખેડા અમુક જગ્યાએ બહુ વરસાદ પડ્યો એટલે ખેડૂતને બહુ નુકસાન છે એટલે થોડોક નાલ નબળો છે અને ખેડૂતને તો ભાવ પણ નથી મળતા એટલે સરકારને મારી એવી વિનંતી તાત્કાલિક ધોણે સર્વે કરે અને ખેડૂતને થોડીક સહાય કરે તો આ વર્ષે ખેતીની અંદર ઉત્પાદન સારું મળે નક ખેડૂતને આ વર્ષે કોઈ જણસીની અંદર જે વાયુ હતું બિયારને ખર્ચ કર્યો એટલું જ ઉત્પાદન થયું છે નફો તો કોઈ કાંઈ રહ્યો જ નથી અમારી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે કેવું નુકસાની હશે સર ધોરાજી ધોરાજી તાલુકા ની અંદર હાલમાં જોઈએ તો પચાસ ટકા પાક નિષ્ફળ ગયા છે અને જો હજી સતત વરસાદ ની આગાહી છે વરસાદ પડે તો સો એ સો ટકા પાક નિષ્ફળ